કાંકરેજમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતરમાં સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિનું ગુંગળામણથી મોત થયું છે. ચાર વ્યક્તિ અસરગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના જામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતરમાં સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિનું ગુંગળામણથી કરુણ મોત નિપજ્યું છે. બનાસકાંઠાના મોટા જામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિનું ગુંગળામણથી કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો અસરગ્રસ્ત થતા સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. બનાવને પગલે શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામ ખાતે બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા ખેતર માલિકના પુત્ર અને ભાગ્યાનું કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મોટા જામપુર ખાતે રંગનાથભાઈ ચૌધરીએ તેમના ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે. આ બાયોગેસના કુવામાં ગઈકાલે સાંજે તેમનો પુત્ર આનંદ ચૌધરી ગત મોડી રાત્રે સફાઈ માટે ઉતર્યો હતો. તે સમયે ગેસ ગળતર થતા ગુંગળામણના કારણે તેનું કુવામાં જ મોત નિપજ્યું હતું. જોકે મોડે સુધી બહાર ન આવતા ભાગ્યા તરીકે કામ કરતા સુંદાજી ઠાકોર પણ કુવામાં ઉતર્યા હતા, પરંતુ તેમનું પણ ગુંગળામણથી મોત થયું હતું. કલાકો સુધી આ બંને બહાર ન આવતા આખરે આજુબાજુના લોકો પણ તેમને બચાવવા માટે કુવામાં ઉતર્યા હતા. તેઓ પણ ગેસ ગળતરના કારણે ચાર લોકો અસરગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, જ્યાં બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી, જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત અસરગ્રસ્ત લોકોને સારવાર માટે રાધનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનાને કારણે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે ખેતર માલિક અને ભાગ્યાનું મોત થતાં તેમજ અન્ય ચાર લોકો ગંભીર રીતે અસરગ્રસ્ત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કાંકરેજ.